subscribe now and press the bell icon. Never miss an update. ઈશાલે નેરુતમાં જો રસોડું હોય ઓલરેડી એનું બાંધકામ થઈ ગયું હોય તો તે કેવા પ્રકારના ફળ આપે છે? હવે ત્યારે ઈશાન દિશાની વાત આવે. શાસ્ત્ર એવું કહે છે કે ઈશાન દિશા જે આપના માટે પૂજનીય દિશા છે, ત્યાં મંદિર એટલે ઘરનું જો મંદિર બનાવવું હોય ને તો આપણે ઈશાનમાં બનાવી શકીએ. તેની જગ્યાએ જો રસોડું આપણને મળી ગયું હોય તો શું ફળ આપે? હવે સૌથી પહેલા આપણે ફળની વાત કરીએ. અગ્નિ દિશા જે અગ્નિ પ્રજ્વલિત કરવાની વાત છે અને ત્યાં રસોઈ બનાવવાની વાત છે. હવે પૂજાની દિશા જે ઈશાન છે તેમાં કિચન આવી જાય તો શું થાય? એવું કહે છે કે ભાઈ ધર્મની બાબતોમાં વિક્ષેપ પડે છે. આ એક શાસ્ત્રીય કારણ એવું છે તો તેના કારણે આપણે સમગ્ર જીવન ઉપર ઇફેક્ટ થઈ શકે છે. ખરેખર જે બહેનો રસોઈ બનાવે તેમને આકસ્મિક નાની મોટી સમસ્યાઓ આવ્યા કરે, શારીરિક સમસ્યાઓ આવ્યા કરે, ઘરમાં અકસ્માતે કંઈ ને કંઈ સમસ્યાઓ આવ્યા કરે. ઘરમાં જે મેઇન વ્યક્તિ હોય કે જે ઘરનું એવું કહેવાય કે સંચાલન કરતી હોય, ઘર માટે બહારથી અર્થ ઉપાર્જન કરીને લઈને આવતી હોય, તેમને સમસ્યાઓ, આર્થિક મોટા ફટકા પડે, આવી બધી સમસ્યા આવે, વેપાર ધંધામાં અચાનક નુકસાની થાય, આવા આવા સંજોગો જેનું ઈશાન દિશામાં વાસ્તુ હોય છે તેમને આવે છે. ખૂબ જ એવું કહેવાય કે દવાઓ પાછળ ઘરમાં પુષ્કળ પૈસા વપરાય એવું જીવનમાં ફળ મળે છે. ઘણા લોકોના જીવનમાં જઈને આપણે જોયું છે કે ઘરમાં રસોડું જ્યારે જોઈએ અને આવું જોવા મળે ઈશાન દિશામાં, ત્યારે આપણે ઘરમાં લાંબી બીમારીથી પીડાતા લોકો જોયા છે. આવું શાસ્ત્રમાં પણ જણાવ્યું છે, વ્યક્તિગત રીતે મેં પણ લોકોના જીવનમાં આવું જોયું છે. અને ત્યારે આવું જ્યારે બને છે, વર્ષોથી આ રસોડામાં રસોઈ થાય છે અને લોકો રહે છે, જીવે છે, કંઈ આકાશ ફાટી જાય એવું નથી થતું, પરંતુ આ બધી સમસ્યાઓ આવતી હોય, માણસ તેને એવું માનતો હોય કે ભાઈ મારા ભાગ્યમાં લખેલું હોય એને થાય છે, પરંતુ આવી રીતે તેમનો વિષય નથી હોતો એટલે એ જોઈ નથી શકતા કે આ ઈશાન દિશાનું રસોડું છે જેને કારણે આ સમસ્યા થઈ છે. અમે એટલે આને નિરીક્ષણ કરી શકીએ અને જાણી શકીએ છીએ કે અમારો સબ્જેક્ટ છે, એટલે ભાઈ જ્યાં ઈશાનમાં છે ત્યાં બધે આવું છે. અનાયાસ તો કોઈ એક જગ્યાએ હોય, તમામ જગ્યાએ તો હોય નહીં. એટલે આપણે બાકી એવું શાસ્ત્ર પણ કહે છે કે ભાઈ આવું આવું ફળ મળે છે. એટલે જેનું પણ ઈશાન દિશામાં રસોડું હોય તે આવી આવી સમસ્યાઓને ફીલ કરતા હોય છે અને તેના જ કારણે ઘણીવાર સંતતિ ઉત્પત્તિમાં અથવા બાળકોમાં પણ કંઈ ને કંઈ ખામી કે તકલીફો આ બધા સંજોગો બનતા હોય છે. ખૂબ સરસ. ઈશાન અને હવે નૈઋત્યની આપણે વાત કરીએ. નૈઋત્ય દિશાની જો આપણે વાત કરીએ, એવું કહે છે કે ભાઈ ભારતમાં ઈશાન અને નૈઋત્યના જ પવનો આવે છે જેને કારણે આ દિશાઓ ઋતુઓના પરિવર્તનો આવે છે. નૈઋત્ય દિશા શાસ્ત્રમાં તેને આપત્તિની દિશા કહી છે કે જે કંઈ પણ આપત્તિઓ આવે છે તે મોટે ભાગે નૈઋત્ય દિશાથી આવતી હોય છે. ભારતની આપણે વાત કરીએ છીએ, અન્ય દેશોની ભૌગોલિક સ્થિતિ અલગ હોય, તેનું વાસ્તુ પણ અલગ હોય, તેને દિશાઓ શુભ અને અશુભ પણ અલગ હોય. ભારતમાં જો વાત કરીએ નૈઋત્ય દિશા, હવે ત્યાં જ રસોડું હોય, અગ્નિનો સૌથી પહેલાં તો ભય રહે, અકસ્માત થવાનો ભય રહે ઘરમાં કે ઘરની વ્યક્તિઓને કંઈ ને કંઈ નાના મોટા અકસ્માત થઈ શકે તેવો ભય રહે, લડાઈ ઝઘડા કોર્ટ કચેરી તેવો ભય રહે, પોતાની મકાન મિલકત પ્રોપર્ટી કે વેપારની બાબતોમાં એવું કહેવાય કે ભાઈ તેમાં પણ કોર્ટ કચેરી દેવું ખર્ચ કે નુકસાન થાય આવા પણ સંજોગોનું નિર્માણ થતું હોય છે. જે લોકોનું નૈઋત્યમાં રસોડું મળતું હોય છે તેમને પણ આકસ્મિક એવું કહેવાય કે મોટા ખર્ચાઓ, મોટી તકલીફો અને મોટી સમસ્યાઓ ઘરની વ્યક્તિઓ પર જ આવતી હોય છે. ઘણીવાર એવું કે જાનમાલનું પણ નુકસાન કરાવતી હોય છે એવી પણ મોટા સંજોગો અને તકલીફો આ નૈઋત્ય દિશામાં જેનું રસોડું હોય છે તેવા લોકો ફીલ કરતા હોય છે, તેમને પડતું હોય છે. આર્થિક મોટી સંકળામણ આવતી હોય છે, ઘણીવાર મોટા ખર્ચાને લીધે કર્જ અને દેવા થઈ જતા હોય છે. આવું આ નૈઋત્ય દિશાના રસોડાનું ફળ હોય છે. એટલે એવું કહેવાય કે ભાઈ એક તકલીફ પૂરી થાય અને બીજી કંઈ ને કંઈ કારણથી આવતી હોય છે. આવી રીતે આ નૈઋત્ય દિશાનું રસોડું ફળ આપતું